हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में हूँ मयूर प्रजापति, सॉलिड सेल ऑफ केमिस्ट्री चैनल में आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आप एक चैप्टर नंबर एक नी अंदर जे आपरे प्रीवियस लेपिस आपरे बे 14 शक्य विचलनो जे छे एकम कोष बराबर छे ए आपरे अहीं प्रणाली ना आपरे स्फटिक प्रणाली ना जे शक्य विचलनो छे एनो जे कोष्टक छे आज आपणे अहीं જોવાનું છે જે एमसीक्यू માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો એ આપણે અહીંયા જોઈએ કેવી રીતે એને યાદ રાખવું બરાબર છે ઓકે તો એ આપણે અહીંયા सी એટલે મીન્સ ક્યુબિક, જેને આપણે શું કહીએ છીએ, સાદો ઘન, બરાબર છે। બે નંબરમાં છે ટી, બરાબર, જેને આપણે ટેટ્રાહેડ્રલ કહીએ છીએ, બરાબર। આમ આપણે એને શું કહીશું, ચતુષ્કોણીય। ત્રણ નંબરમાં ઓ યાદ રાખીશું, ઓર્થોરોમ્બિક, ઓર્થોરોમ્બિક, ઓકે। चार नंबर छे बराबर आर, जेने आपणे कहीशुं रोम्बोहेड्रल, जेने आपणे बीजुं कहीए छीए त्रिकोणीय स्फटिक प्रणालीमां। पांच नंबरमां छे हेक्सागोनल, बराबर, जेने आपणे शुं कहीए छीए षटकोणीय। बीजो आपणे एने शुं कहीशुं, हेक्सागोनल, ओके। छ नंबर छे आपणी पासे मोनोक्लिनिक स्फटिक प्रणाली, અને સાત નંબરમાં છે ટ્રાયક્લિનિક, કહે છે ટ્રાયક્લિનિક સ્ફટિક પ્રણાલી, ઓકે। ટોટલ આપણી પાસે સાત સ્ફટિક પ્રણાલીઓ છે, બરાબર। હવે આને યાદ કેવી રીતે રાખાય, તો આને આ રીતે આપણે યાદ રાખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, એક પ્રકારની બરાબર છે કે સીટી ઓર બજાય તો બરાબર છે, કયા આકારમાં, षटकोणीय आकार में क्या जो पड़े, मोनोक्लिनिक जो पड़े, एक दवाखाने जो पड़े, बराबर छे। अने जो पछी एनाथी पर नहीं बने, बराबर, तो ट्राइक्लिनिक एटले त्रण त्रण दवाखाने जो पड़े, बराबर छे। तो आ याद राखीशु, सी टी ओर बजाय तो, सी मीन्स क्यूबिक सादो घन, टी एटले चतुष्कोणीय टेट्राहेड्रल, ओ मीन्स ऑर्थोरोम्बिक, आर मीन्स रोम्बोहेड्रल त्रिकोणीय आपणे कहीशुं, ओर बजाय तो कया आकारमां, हेक्सागोनल आकारमां, क्या जवुं पड़शे, मोनोक्लिनिक एक दवाखाने, अने एक दवाखाने पर नहीं मळे तो ट्राइक्लिनिक त्रण त्रण दवाखाने जवुं पड़शे, बराबर छे। तो आ रीते आपणे एने याद राखी शकीए सेंटेन्स नी अंदर। हवे एनी अंदर क्या शक्य विचलनो थाय, आपणी पासे एकम कोष आपणे जोई गया प्रकारनी अंदर, ओके। तो आपणी पासे आदिम एकम कोष छे, अंतःकेंद्रित छे, फलक केंद्रित छे अने अंत छे, बराबर छे। तो सादो घन छे, एनी अंदर त्रण जोवा मळे, आदिम, बीसी अने एफसी, बराबर, अंतःकेंद्रित अने फलक केंद्रित। चतुष्कोणीय एनी अंदर बे जोवा मळे, आदिम अने अंतःकेंद्रित, अने ऑर्थोरोम्बिक नी अंदर चारे चार अहींया आपणने शक्य विचलन जोवा मळे एकम कोषमां, आदिम पण जोवा मळे, अंतःकेंद्रित, फलक केंद्रित अने તો આ પ્રમાણે અહીંયા જે 14 14 છે આપણે શક્ય વિચલન એ આપણે અહીંયા જોઈ લીધા, ઓકે। શું કેવી રીતે યાદ રાખવાનું, યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો, સીટી ઓર બજાય તો હેક્ઝાગોનલ આકારમાં, પહેલા મોનોક્લિનિક અને ત્યાર પછી
ट्राइक्लिक। ओके चलो हवे त्यार पछी आपणे आगळ वधीए ट्राइक्लिक बराबर छे। तो हवे तारनी लंबाई केवी रीते याद राखवी बराबर छे ए बी सी आपणे जाणीए छीए बराबर અને અક્ષીય ખૂણ આલ્ફા બીટા અને ગામા બરાબર છે। તો આમાં તમારે આ યાદ રાખવાનું પહેલા ત્રણેયમાં એ બી અને સી ત્રણેયમાં અહીંયા કેવું હોય સાદા ઘનમાં કેવું હોય સરખું હોય બરાબર છે। જ્યારે ચતુષ્કોણની અંદર એ અને બી સમાન હોય પણ સી સમાન હોય નહીં। જ્યારે ઓર્થોરોમિકની અંદર એ બી અને સી ત્રણેય સમાન હોય નહીં। આનું આજ ફરીથી રિપીટ કરવાનું રોમ્બોહેડ્રલમાં ફરીથી શું થશે ત્રણે કેવા થશે સરખા ફરીથી એનું રિપીટ થશે રિપીટ કરવાનું a બરાબર b પણ c સમાન નથી મોનોક્લિનિકમાં h a b અને c સમાન નથી। હવે જે તંત્રન દવાખાને જાય ટ્રાઇક્લિનિક બરાબર છે એને કઈ લાસ્ટમાં કઈ સરખું હોય નહીં ન ધાર સરખી હોય કે ન ખૂણા સરખા હોય બરાબર એમાં આપણે જે ખૂણા હશે આલ્ફા બીટા ગામા એ પણ 90 હશે નહીં। ક્યાં છે ની અંદર ટ્રાઇક્લિનિકની અંદર ખૂણાઓ અને ધારની લંબાઈ સમાન હશે નહીં બરાબર છે। ચલો હવે અક્ષીય ખૂણાની વાત કરીએ તો પહેલું આને બે યાદ રાખો યાદ રહ્યું પહેલા ત્રણે સમાન હતા બે અને સી સમાન નથી પછી ત્રણે સમાન નથી પછી આનું અંતર રિપીટ કરો બરાબર છે એટલે કઈ સમાન હોય નહીં। ચલો આની અંદર જે અક્ષીય ખૂણા છે જે ઉપરના ચતુર્ભુજ છે આપણી પાસે બરાબર આલ્ફા બીટા અને ગામા એ કેટલા હોય 90 આની અંદર આલ્ફા બીટા ગામા કેટલા હોય અહીંયા 90 અહીંયા પણ આલ્ફા બીટા ગામા કેટલા હોય 90। ઓકે આ ત્રણેય જે પહેલી આપણે જે સ્પટિક પ્રણાલી છે સાદો ઘન ચતુષ્કોણીય અને ઓર્થોનોમિક તો આની અંદર આપણી જે અક્ષીય ખૂણા છે એ કેવા થશે અહીંયા આપણા ત્રણેયના કેવા થશે 90 થશે બરાબર છે। ત્યાર પછી આપણે આ યાદ રાખીશું કે આલ્ફા અને બીટા 90 છે બરાબર પણ ગામા 90 છે નહીં પહેલા ત્રણેય સરખા છે રોમોહેડ્રલમાં કેવું છે આલ્ફા બીટા 90 પણ ગામા 90 નથી પછી એવું થશે કે આલ્ફા અને બીટા કેવા છે 90 પરંતુ ગામા કેટલા થશે 120 અંશ કેટલું થશે 120 અંશ એટલે કે આ જે ગામા આપણો છે ગામા છે આપણો બંધકોણ એ કેટલો છે 120 કઈ પરસ્પરિક પ્રણાલીમાં ષટ્કોણની બરાબર છે। ઓકે મોનોક્લિનિકની અંદર કેવું થશે તો આલ્ફા અને ગામા એ 90 હશે બરાબર છે પરંતુ ત્યાં બીટા 90 હશે નહીં। જો મિત્રો પહેલા ત્રણેયમાં કેવું છે સરખું હશે આપણે જે ખૂણા અક્ષી પરંતુ જે રોમોહેડ્રલ છે ત્રિકોણીય છે એમાં આલ્ફા બીટા ને ઉપર ગામા ની નથી પછી શું યાદ રાખવાનું છે આલ્ફા અને ગામા કેટલા બીટા ને ઉપર છે પણ ગામા કેટલા છે 120 છે બરાબર પછી આલ્ફા અને ગામા ને ઉપર છે પણ બીટા ને ઉપર નથી કોની અંદર મોનોક્લિનિક। ઓકે તો આ રીતે આપણે આને સિક્વન્સમાં યાદ રાખી શકીએ। ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો જે પહેલા જે આપણી છે સાદો ઘન એની અંદર ઉદાહરણ વાત કરીએ તો NaCl બરાબર ત્યાર પછી ઝીંક બ્લેન અને કોણ છે કોપર છે બરાબર NaCl જ્યારે એને શું કહે છે ઝીંક બ્લેન અને કયું છે કોપર કયું છે સાદો ઘનની અંદર બરાબર છે। ત્યાર પછી વાત કરીએ તો આની અંદર બીજા નંબરમાં આવશે આપણું સફેદ ટીન બરાબર ત્યાર પછી SNO2 TiO2 બરાબર અને CaSO4 સફેદ ટીન NH ઓક્સાઇડ SNO2 ત્યાર પછી TiO2 અને CaSO4 આ આપણે સેને એક્ઝામ્પલ થશે ટી ચતુષ્કોણીયના એક્ઝામ્પલ થશે બરાબર છે। ત્યાર પછી આપણી પાસે કયું છે ઓર્થોરોમિક તો તમને ખબર છે એક રોમિક સલ્ફર આવે કયો આવે રોમિક સલ્ફર બરાબર છે તો અહીંયા પહેલું કયો આવશે રોમિક સલ્ફર ત્યાર પછી છે KNO3 ઉપર CaSO4 છે તો નીચે કોણ છે BaSO4 આ કઈ પ્રણાલીના એક્ઝામ્પલ છે ઓર્થોરોમિક જે રોમિક સલ્ફર તો
चैप्टर 7 માં આવે છે ઓકે બે પ્રકાર છે આલ્ફા અને બીટા ની અંદર ઓકે જે મોનોક્લિનિક સલ્ફર પણ અહીંયા આવશે ઓકે KNO3 અને બીજો આપણી પાસે શું છે BSO4 ઓકે આ કયા એક્ઝામ્પલ થયા ઓર્થો રોમિક ના હવે રોમ્બોહેડ્રલ ના આપણી પાસે બે એક્ઝામ્પલ છે બરાબર છે એક છે આપણી પાસે કેલ્સાઇટ બરાબર છે અને બીજો છે આપણી પાસે સિગ્નાબાર કયું છે કેલ્સાઇટ બરાબર જેને આપણે શું કહીએ છીએ CaCO3 અને બીજો એક એક્ઝામ્પલ છે આપણી પાસે સિગ્નાબાર જેને આપણે કહીએ છીએ HGS મર્ક્યુરી સલ્ફાઇડ ઓકે તો આ આપણા જે એક્ઝામ્પલ છે રોમ્બોહેડ્રલ ના છે બરાબર છે હવે જે ષટ્કોણીય છે એક એક્ઝામ્પલ તો આપણને ખબર છે ષટ્કોણીયમાં કોણ છે ગ્રેફાઇટ બરાબર ત્યાર પછી CDS અને ત્યાર પછી કોણ છે ZNO બરાબર છે આ જે એક્ઝામ અને સિગ્નાબાર સિગ્નાબાર પર લખતો હોય છે આપણે બરાબર ઓકે આ પાંચ ષટ્કોણીયની અંદર આપણે એક્ઝામ્પલ થશે બરાબર છે પછી મોનોક્લિનિક માં તો કોણ આવશે મોનોક્લિનિક સલ્ફર કોણ આવશે મોનોક્લિનિક સલ્ફર બરાબર બીજો એક્ઝામ્પલ છે Na2SO4 10H2O સોડિયમ સલ્ફેટ બરાબર એસામાં આવશે મોનોક્લિનિક ત્યાર પછી ટ્રાઇક્લિનિક ની અંદર વાત કરવા જઈએ તો એક બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે પોટેશિયમ ડાયક્રોમેટ જે એક્ઝામ્પલ માં વધુ પૂછાતું હોય છે બરાબર પછી કોપર સલ્ફેટ 5H2O બરાબર અને લાસ્ટ માં છે આપણી પાસે બોરિક એસિડ S3BO3 ઓકે આ જે છે ટ્રાઇક્લિનિક સ્ફટિક પ્રણાલી ધરાવે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ જે કોષ્ટક છે એ આપણે એમસીક્યુ માટે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ઓકે આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે બરાબર એક તો એક્ઝામ્પલ પૂછી શકે કોઈ પણ કે નીચેનામાંથી રોમ્બોહેડ્રલ સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ કેવું છે બરાબર બીજું આપણને અહીંયા ચાર ઓપ્શન આ બાજુ આપી દે સ્ફટિક પ્રણાલી અને એના ચાર અક્ષીય ખૂણા વિશે આપી દે જોડકા જોડે એ પ્રમાણે ક્વેશ્ચન પૂછી શકે બરાબર છે તો આ કોષ્ટક આપણને વ્યવસ્થિત રીતે આ યાદ રહી હશે બરાબર તો આપણે આ ક્વેશ્ચન આપે આસાનીથી આપી શકશું બરાબર છે તો આપણે આ લેક્ચરમાં અહીંયા સ્ફટિક પ્રણાલી વિશે અહીંયા શીખ્યા હવે એના જે પણ એમસીક્યુ છે તમે અમને સોલ્વ કરી દેજો બરાબર કેવી રીતે યાદ રાખવું એ મેં તમને અહીંયા શીખવાડ્યું ઓકે હવે આપણી પાસે જે ચેપ્ટર છે એનો સ્ટાર્ટ કરીશું સાથે સાથે એમસીક્યુ પણ અહીંયા આપણે લેતા રહીશું બરાબર છે ઓકે જો કોઈ કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો પ્રેક્ટિકલ ના વિડિયો છે એ પણ અહીંયા આપણે ધીમે ધીમે મૂકીશું બરાબર છે આપણે રેડોક્સ જે છે પ્રેક્ટિકલ ની અંદર એ આપણે અહીંયા એક વિડિયો આપણે બે મૂક્યા છે ઓકે કેમેરા પર વર્સિસ ઓક્સિલિક એસિડ કેમેરા પર વર્સિસ ફેરસ એમિનિયમ સલ્ફેટ ઓકે ઇનઓર્ગેનિક સોલ્ટ એનાલિસિસમાં કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનો ઓર્ગેનિક છે એ બધું વન બાય વન આપણે અહીંયા વિડીયોમાં મૂકીશું બરાબર છે ઓકે મળી તારે નેક્સ્ટ લેક્ચર